राज्य सरकार ने कैबिनेट की बैठक योजाई हती जेमा महत्वना मुद्दा पर चर्चा करवामा आवी हती। गुजरात में कोरोना ना केस वधी रहा छे। आ दरमियान गुजरात सरकार ना प्रवक्ता मंत्री ऋषिकेश पटेले कैबिनेट बैठक बाद जणाव्युं कोरोना ना नवा वेरियंट थी वाइब्रंट समिट ने असर नहीं थाय। कोरोना ना नवा वेरियंट थी सतर्क रहेवुं जरूरी छे। कोरोना नो नवो वेरियंट माइल्ड प्रकार नो छे, चिंताजनक नथी। राज्य में छेल्ला 6 महीना में दर महीने 20 जेटला केस मळ्या छे। हालना समय में मात्र सावधानी राखवानी वात छे। 99% केस घरे सारवारथी ज साजा थई रह्या छे। विदेश थी आवता लोको में लक्षण हशे तो तेमने टेस्ट करावानुं कहेवामां आवशे। समय समय जे जरूर लागशे ते पगला लेवामां आवशे। ऋषिकेश पटेले वाइब्रंट समिट ने लई कह्युं, समिट में 25 देश जोड़ाशे। 72 देश में 75,000 डेलिगेट सामिल थशे। सरकारे 11 देश में रेड शो कर्या छे। वाइब्रंट समिट में 25 देश पार्टनर तरीके जोड़ाशे। आ उपरांत तेमणे कह्युं, MOU+ नी नीति लाव्या छीए। 1,56,000 करोड़ना आजे 147 MOU थया छे। कुल 2,747 MOU में 3.37 लाख करोड़ना MOU थया छे। 12 लाख थी पण वधुने रोजगारी मळे तेवा MOU थया छे। गुजरात ज्ञान गुरु क्विजनुं आ वर्षे पण आयोजन करवामां आव्युं छे। क्विजमां विजेताओने इनाम आपवामां आवशे। તાલુકા અને જિલ્લા લેવલે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે। શાળા, કોલેજ અને અન્ય નાગરિકો ક્વિઝમાં ભાગ લઈ શકશે। ક્વિઝ સરકાર સાથે જોડાવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે। અસ્મી વાઇબ્રન્ટમાં કુલ 25 દેશો આપણી સાથે પાર્ટનર કન્ટ્રીઝ સાથે જોડાઈ જવાની આપણને મંજૂરી આપી છે। 21 જણે લેખિત આપી છે, 4 જણે મૌખિક આપી છે અને હજુ પણ આમાં વાઇબ્રન્ટની શરૂઆત થાય એ પહેલાં કદાચ આમાં વધારે દેશો પણ જોડાઈ શકે છે। પરંતુ અત્યાર સુધીમાં આપણી પાસે 25 જેટલા દેશોની 21 લેખિત અને 4 મૌખિક એમ કરી અને 25 આપણને સંમતિ મળી છે। કુલ 16 સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી સાથે જોડાઈ રહી છે। અત્યાર સુધીમાં ઓનલાઈન જે રજિસ્ટ્રેશન થયું 72 દેશમાંથી લગભગ 75,000 ડેલિગેટ્સ છે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાંથી વિદેશમાંથી અને દેશમાંથી ખૂબ લોકો આપણી 10મી વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે આવવાના છે। કુલ 11 દેશોમાં આપણે રોડ શો કર્યા છે। 11 દેશોમાં જઈ ગુજરાતના વિકાસની આખી યાત્રા અને સાથે દુનિયાભરમાંથી અને દેશભરમાંથી અહીંયા કાર્યરત ઉદ્યોગો સાથે અને ગુજરાતની વિકાસ યાત્રાની ઝાંખી અને અહીંયા રહેલી અહીંયા ઉપલબ્ધ રહેલી તકોની દુનિયાને આપણે ઝાંખી કરાવી છે।